હળવદના ગોકુળિયા ગામે મધ્યાહન ભોજનના રસોડામાં સરેલા ચણા મળી આવતા ગામજનો દ્વારા મધ્યાહન ભોજનને રસોડાને તારાબંધી કરવામાં આવી અને જ્યાં સુધી તંત્ર દ્વારા ગુણવત્તાએ જથ્થો ના મળે ત્યાં સુધી તારાબંધી બાદ સારાને બંધીની ચીમકી ઉપચારી હતી ત્યારે તંત્ર હરકતમાં આવી તાત્કાલિક સારામાં ગુણવત્તાવાળો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો। ગોકુરિયા પ્રાથમિક શાળામાં 94 બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે નાસ્તાની તેમજ મધ્યાહન ભોજનના સંચાલક રજિયાબેને જણાવ્યું હતું કે સડેલા ચણા સસ્તા અનાજની દુકાનેથી આવે છે અને અમને એવો જ જથ્થો આપવામાં આવે છે। હરવદના ચરાડવા ખાતે મરી આવેલા સડેલા ચણાનો જથ્થો અખાદ્ય હોવાથી જથ્થો ગ્રામજનોએ બાળકોના આરોગ્ય સામે ખતરારૂપ સાબિત થઈ રહ્યો છે। ચરાડવાના સસ્તા અનાજના દુકાનગારક વિઠ્ઠલભાઈ સોનગ્રાએ જણાવ્યું અનુસાર આ સસ્તા અનાજનો જથ્થો હરવદના અનાજના ગોડાઉનમાંથી વિતરણ કરવામાં આવે છે ત્યારે આ ધનેરા સડેલા અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં હાનિકારક અનાજનો જથ્થો વેચાણ કરવામાં આવે છે। ત્યારબાદ જવાબદાર તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે તો સમય જ બતાવશે। બોલો, અમે મધ્ય ભજનનો રાંધી, શું નામ તમારું? મારું મનિતાબેન। હવે સોમવારથી અત્યાર સુધી શું શું રસોઈ? સોમવારે ખીચડી આપી અને ખાલી સોમવારે સુખડી બનાવવાનું કહે, આ મહિનાથી કીધું હે, બનાવી નથી બનાવી મંગળવારે મંગળવારે શાક રોટલીનું કહે, પણ બટેકા નથી હોતા તો કે ખીચડી બનાવી, બુધવારે ભાત વઘારેલા, ગુરુવારે ઢોકળી બનાવો છો? હા, ઢોકળી બનાવું, શુક્રવારે દાળ ભાત। નાસ્તામાં બાળકોને શું આપો? નાસ્તામાં કઈ આવતું નથી, જણા આવે જણા હડેલા આવે તો અમે આપતા નથી। અનાજનો જથ્થો કેટલો આવે તમારો? અનાજનો જથ્થો એક કટુ આવે ઘઉંનો, કેટલા કિલો નો? 50 કિલો, અને બે કટા ચોખાના આવે, કેટલા કેટલા કિલો? 50 કિલો નો તેલ, તેલ એક ડબ્બો આવે। બીજી વાર આવા નવા ચૈણા આવ્યા, એક વાર તો અમે ન કઈ કીધું, આ બીજી વાર આવ્યા, એટલે હવે આ વસ્તુ તમારે ઉપરથી સરકાર આવું આપે તો સરકાર છોકરાને મારવા માંગે છે કે જીવડાવવા માંગે એમ। એટલે ખાલી ચણા જ ખરાબ આવે કે બીજું કઈ? આ ચોખા કે ચણા અને ચોખામાં ધનેરા આવે, પણ ચણા તો હાવ, અને ઘઉં, ઘઉંમાં એને એક ઘઉં હાજુ ન હોય અને 50% તો ધનેરા જ હોય એમ, તો એ બધું બનાવડાવીને તો છોકરાઓને અમારા ગરીબ માણસ છોકરાને ખવડાવવાનું જ નહીં એમ। એના માટે તમે કે રજૂઆત કરી ખરાબ વસ્તુ આવે એવી? ના, એક વાર તો અમે આવું જોઈ લીધું, પણ અમે જ્યાં ચરવાડાથી વસ્તુ આવતું ત્યાં કારણે અમે એક વાર કીધું તો ઈવડાઈને કંઈ જવાબ ન દીધો, એટલે બીજી વાર અમારે ઘરે આવું કરવું પડ્યું, મીટિંગ કરી પડ્યું, એક વાર તો ચલો। તાલુકાના ચરાડવા ગ્રામ પંચાયતના ગોકુરિયા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં સડેલા ચણાનો જથ્થો મળી આવતા ગ્રામજનો દ્વારા રસોડાને તારાબંધી કરી જ્યાં સુધી ગુણવત્તાયુક્ત જથ્થો ત્યાં સુધી રસોડું બંધ કરી અને સારા હડતાળની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ગ્રામીણ દ્વારા સારામાં ક્યારે પણ પૌષ્ટિક નાસ્તો આપવામાં નથી આવ્યો તેવો આક્ષેપો કર્યા હતા, જેમાં વધારે સારાના આચાર્યે જણાવ્યું હતું કે સારામાં ગુણવત્તાયુક્ત ચણા આવ્યા નથી અને નાસ્તામાં પણ મધ્યાહન ભોજનમાં ઠાગાઠૈયા કરવામાં આવે છે। મધ્યાહન ભોજન માં શું જમવા આપે? મધ્યાહન ભોજન માં ભાત ને ખીચડી આવે, બીજું કઈ નહીં, દાળ ઢોકળી આપે, દાળ ઢોકળી ત્રણ વસ્તુ જમવામાં આપે। ક્યારે એવું સારું હોય જમવાનું? જમવાનું તો સારું હોય। હરવત ટીકર રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉન મેનેજર જયેશભાઈ પાટડિયાએ જણાવ્યું કે અમારે ત્યાં મોરબીથી જથ્થો આવે છે અને આ જથ્થો અમે સસ્તા અનાજના દુકાનમાં ICDS અને મધ્યાહન ભોજનમાં તેમના કોટા મુજબ મોકલતા હોઈએ છીએ અને સડેલા ચણા ઉપરથી જ આવતા હોવાનો રાગ કાઢ્યો હતો અને આ અંગે મામલતદાર VK સોલંકીએ કહ્યું હતું કે સડેલા ચણા તેમજ અનાજનો જથ્થો અખાદ્ય હતો તેની જગ્યાએ નવો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે અને ચણાના સેમ્પલો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે।
મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS ટીવી, હળવદ. બોલો. અમે મધ્ય ભજન નું રાંધી. શું નામ તમારું? મારું નામ અનિતાબેન. હવે સોમવાર થી અત્યાર સુધી શું શું રસોઈ? સોમવારે ખીચડી આપી અને ખાલી સોમવારે સુખડી બનાવવાનું કે હે, આ મહિના થી કીધું હે, બનાવી નથી, બનાવી હતી. કઈ વાંધો નહીં. મંગળવારે? હા, મંગળવારે. મંગળવારે શાક રોટલી નું કે હે, પણ બટેકા નથી હોતા તો કે ખીચડી બનાવી. બુધવારે? બુધવારે ભાત વઘારેલા. ગુરુવારે? ગુરુવારે ઢોકળી બનાવો છો? હા, ઢોકળી બનાવું. શુક્રવારે? શુક્રવારે દાળ ભાત. નાસ્તામાં બાળકોને શું આપો? નાસ્તામાં કઈ આવતું નથી, જણા આવે જણા હડેલા આવે તો અમે આપતા નથી. અનાજનો જથ્થો કેટલો આવે તમારો? અનાજનો જથ્થો એક કટુ આવે ઘઉંનું. કેટલા કિલો નો આવે? એ 50 કિલો. અને બીજું? અને બે કટા ચોખાના આવે. કેટલા કેટલા કિલો? એ 50 કિલો. તેલ? તેલ એક ડબ્બો આવે.